विद्यार्थी तोरण एग्यारह विषय तत्वज्ञान तत्वज्ञानना छेल्ला लेक्चर नी अंदर आपणे तमारो जे आठमो पाठ हतो ए पूरो कर्यो एनी अंदर आपणे छेल्ला मुद्दामां जगतनी उत्पत्ति स्थिति अने प्रलय ए जोयुं अने त्यार पछी ए पाठ पूरो थाय छे હવે આપણે આજના લેક્ચરની અંદર તમારો જે નવમો પાઠ છે તત્વજ્ઞાનનો એ શરૂ કરવાનો છે તમારા તત્વજ્ઞાનના નવમા પાઠનું નામ છે જીવાત્માનું સ્વરૂપ તો તમે અગાઉના પાઠમાં ભણી ગયા કે ભાઈ તત્વજ્ઞાન જે છે એ તત્વત્રયનો અભ્યાસ કરે છે અને તત્વત્રય એટલે કે ત્રણ તત્વ એ કયા કયા ત્રણ તત્વ તો કે જીવ જગત અને ઈશ્વર એમાંના આઠમા પાઠની અંદર તમે લોકો જે આપણે ભણ્યા એ જગત વિશે ભણ્યા છો હવે આ પાઠની અંદર નવમા પાઠની અંદર જીવ વિશે ભણવાનું છે અને ત્યાર પછી દસમા પાઠની અંદર ઈશ્વર વિશે ભણવાનું છે તો તત્વત્રયના બીજો અંગ એટલે જીવાત્મા બરાબર તો જોઈએ આપણે એની પ્રસ્તાવના તો મેં તમને કહ્યું એમ કે ભાઈ તમે અત્યાર સુધી જે તત્વ ભણ્યા એ તત્વ આલિકરણનો પાઠ એ તમારા તત્વત્રયમાંનો જે પહેલો તત્વ હતો જગત એના વિશે પૂરું કર્યું અને ત્યાર પછી હવે તમારે જે ભણવાનું છે જીવાત્માના સ્વરૂપ વિશે જીવ વિશે જીવ જગત તો ત્રણ તત્વ છે જીવ જગત અને ઈશ્વર બરાબર અને જીવાત્મા વિશે જીવ તત્વજ્ઞાનનું બીજું તત્વ કહે છે જીવ જીવને તત્વજ્ઞાનની પરિભાષામાં જીવાત્મા તરીકે ઓળખવામાં આવે છે એ જ પ્રમાણે ઈશ્વર જીવ જગત અને ઈશ્વર તો ઈશ્વરને પરમાત્મા તરીકે ઓળખવામાં આવે છે એટલે આ પાઠની અંદર હવે આપણે જ્યારે પણ જે કાંઈ ભણશું અથવા તો જ્યારે ઉલ્લેખ આવે ત્યારે જીવ માટે કયો શબ્દ વાપરશું તો કે જીવાત્મા અને ઈશ્વર માટે કયો શબ્દ વાપરવામાં આવે છે તો કે પરમાત્મા શબ્દનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે યાદ રાખજો જીવ એટલે જીવાત્મા અને ઈશ્વર એટલે કે પરમાત્મા એ શબ્દનો ઉપયોગ કરવાનો છે જે આપણે તત્વત્રય છે તેમાં ત્રણ તત્વો છે જીવ જગત અને ઈશ્વર એને જો આપણે વિભાજિત કરવા હોય તો બે ભાગમાં વિભાજિત કરી શકાય ચેતન અને અચેતન જીવ અને ઈશ્વર એ બે ચેતનવશ છે લીવ છે લાઈવ છે જીવંત છે જ્યારે ઈશ્વર જે છે બરાબર ઈશ્વર લાઈવ નથી જીવાત નથી અજીવ છે અનાત્મા છે આત્મા નથી એટલે તત્વને બે ભાગમાં વહેંચી શકાય એનો પહેલો ભાગ કોણ તો કે જીવ અને ઈશ્વર જેને આત્મા છે આપણામાં આત્મા છે એમ ઈશ્વરની અંદર પણ આત્મા છે ત્યારે ત્રીજું તત્વ એટલે કે જગત તો જગત કેવો છે અનાત્મા છે જગતની ભૌતિક વસ્તુઓ એટલે જગત અને આપણને ખબર છે કે આ જગતની આજુબાજુ જે જે ભૌતિક વસ્તુઓ છે એને આત્મા નથી એ બધા કેવા છે અનાત્મા એટલે તત્વત્રયને બે ભાગમાં જીવ અને ઈશ્વર જેને આત્મા છે અને જગત જેને અનાત્મા છે જેને આત્મા નથી આમ આપણે સમગ્ર તત્વત્રયને બે ભાગમાં વહેંચી શકીએ છીએ અને આકૃતિ દ્વારા સમજીએ તો જીવ જગત અને ઈશ્વર એમાંના જગત કેવો છે અનાત્મા જ્યારે જીવ અને ઈશ્વર બે કેવો છે આત્મવાદી છે આત્મા ધરાવે છે આ પાઠની અંદર આપણે જીવાત્મા વિશે સમજૂતી મેળવવાની છે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખાલાલજી એવું કહે છે કે ભારતીય તત્વજ્ઞાનમાં અચેતન જગત જગત અચેતન છે ચેતનવશ નથી નિર્જીવ છે પંડિત સુખાલાલની ભાષામાં જોવા જઈએ તો એના મતે જોવા જઈએ તો ભારતીય તત્વજ્ઞાનમાં અચેતન એટલે કે જગત
અને ચેતન એટલે કોણ તો કે જીવ અને ઈશ્વર આદિ તત્વોની ચર્ચા છે બરાબર એમ કહે છે ભારતીય તત્વજ્ઞાનની અંદર જે અચેતન તત્વ છે એવું જગતનો અભ્યાસ થાય છે અને ચેતન તત્વ છે એવા જીવ અને ઈશ્વર એનો પણ અભ્યાસ થાય છે એટલે એના મતે જીવ જગત અને ઈશ્વર ચેતન અને અચેતન આ બધા તત્વોનો અભ્યાસ ભારતીય તત્વજ્ઞાનમાં કરવામાં આવે છે થાય છે પણ આ ત્રણેયમાંથી કોઈ મુખ્ય કેન્દ્ર બિંદુ હોય જીવ જગત અને ઈશ્વરમાંથી તો એ છે ચેતન વસ જીવાત્મા ઈશ્વરની નહીં પણ આ મહત્વ કોનું છે તો કે જીવનું છે જીવાત્માનું છે ચેતન વસ્તુનું છે અને જીવ તત્વ છે ખરી રીતે તત્વ માત્રનું મૂલ્યાંકન આમ જોવા જાવ બરાબર તો આખું તત્વજ્ઞાનનું મૂલ્યાંકન એ જીવન ચેતનાને આભારી છે તત્વજ્ઞાનમાં જે મૂલ્યાંકન થાય છે જે અભ્યાસ થાય છે જે કંઈ નિષ્કર્ષો નીકળે છે એ કોના માટે નીકળે છે તો કે જીવન જીવને કારણે જીવાત્માને કારણે જે ચેતન વસ્તુ છે એટલે સુખલાલજી એવું કહે છે કે ભારતીય તત્વજ્ઞાનમાં અચેતન જગત અને ચેતન એવા જીવ અને ઈશ્વર આદિ અનેક તત્વોની ચર્ચા થાય છે પણ એના કેન્દ્રબિંદુમાં ચેતન તત્વ જીવ તત્વ છે અને ખરી રીતે જોવા જઈએ તો તત્વ માત્રનું મૂલ્યાંકન એ જીવનની ચેતનાની આભારી માનવામાં આવે છે તો આથી તમારી પ્રસ્તાવના ત્યાર પછી હવે આપણે તમારું જીવાત્માનું સ્વરૂપ પણ જીવાત્મા એટલે આપણે શરીર માની તો તમે વધારે સમજશો આપણે એટલે જીવાત્મા તો આ જીવાત્મા કે આપણું શરીર જે છે એ બે ત્રણ પ્રકાર છે સુક્ષ્મ સૂક્ષ્મ અને કારણ ખાસ યાદ રાખજો ધ્યાનથી ભણજો મુદ્દા દાદા છે ગોટાળો નહીં કરતા એકબીજામાં ભેળવતા જીવાત્માના સ્વરૂપ ત્રણ પ્રકારના છે કયા સ્થૂળ સ્વરૂપ સૂક્ષ્મ સ્વરૂપ અને કારણ સ્વરૂપ એમાંનું આપણે સૌથી પહેલા એનું જે પહેલું સ્વરૂપ છે જીવાત્માનું બરાબર કહ્યું તો કે સ્થૂળ જે દેખાય છે એ વસ્તુ સ્થૂળ છે જેને આપણે આંખે જોઈ શકીએ છીએ સ્પર્શ શકીએ બધી સ્થૂળ તો પહેલા આપણે જગત જીવાત્માના કે શરીરના બરાબર સ્થૂળ શરીર વિશે અભ્યાસ કરવાનો છે ત્યાર પછી ટૂંકનો તમારે સૂક્ષ્મ શરીર પછી ટૂંકનો કારણ શરીર બી આવશે તો પેલો સ્થૂળ શરીર જીવાત્માનું સ્થૂળ શરીર પંચ તત્વોનું બનેલું છે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એ પંચ મહાભૂતોનું બનેલું છે કયા કયા પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એમ પાંચ પંચ મહાભૂતોનું બનેલું છે પંચ તત્વોનું બનેલું છે સ્થૂળ શરીર જન્મે છે આપણું સ્થૂળ શરીર જન્મે છે બધા જન્મી એમ અને પરિવર્તનશીલ છે મરણી પામે આપણે જન્મ્યા દુનિયામાં જે જે લોકો જન્મ્યા સ્થૂળ શરીર લઈને એ બધા મૃત્યુ પામે છે ઉપરાંત આ સ્થૂળ શરીર જે છે એ પરિવર્તનશીલ પણ છે એટલે કે એમાં ચેન્જીસ આવ્યા કરે છે પરિવર્તન આવ્યા કરે છે આપણે બધાને ખબર છે કે આપણે જન્મ્યા ત્યારે કેવા હતા અને અત્યારે કેવા છો તો તમે જોશો કે આપણા સ્થૂળ શરીરમાં કેટલા બધા પરિવર્તન આવી ગયા આપણા હાથ પગ નાના હાથ મોઢું ધડ કેટલું નાનું હતું અને અત્યારના સમયમાં કેટલું મોટું છે તો આ સ્થૂળ શરીર જે છે એ પરિવર્તનશીલ છે ફેરફાર થયા કરે છે ચેતન નથી શરીરમાં ચેતના નથી ચેતના તત્વ અલગ છે પણ આ શરીર છે જે સ્થૂળ શરીર એ ચેતન તત્વનું અંદરનું નિવાસ સ્થાન છે ચેતના આપણા સ્થૂળ શરીરમાં રહે છે નિવાસ કરે છે આ સ્થૂળ શરીર બાહ્ય છે એની અંદર ચેતના બિરાજમાન છે જેને કારણે ચેતન વસ છે એટલે સ્થૂળ શરીર ચેતના નથી પણ ચેતનાનું નિવાસ સ્થાન છે એટલે કે આપણા શરીરમાં ચેતના રહે છે અને એટલા માટે જો માણસ મૃત્યુ પામે બરાબર ત્યારે શરીર હોય પણ ચેતના હોતી નથી આંતરિક તત્વ હોતું નથી એ નાશ પામે છે એટલે કે આપણા શરીરમાં ચેતન રહેલું હોય છે ચેતના રહેલી હોય છે જાગ્રત અવસ્થામાં આપણે જે જ્યારે જાગતા હોય સત્ય જોઈ જાગ્રત હોય એ જાગ્રત અવસ્થામાં સ્થૂળ શરીર જીવાત્મા દ્વારા જગતના પદાર્થોના સંપર્કમાં આવે
એટલે આ સ્થૂળ શરીર બરાબર અને આ જીવાત્મા અને આ બધા જગતના પદાર્થ જાગૃત અવસ્થામાં સ્થૂળ શરીર જીવાત્મા દ્વારા આના દ્વારા આની સાથે સંપર્કમાં આવે આપણો આત્મા શરીર દ્વારા કામ કરાવે અથવા શરીર આપણા આત્મા પાસે શું કરાવે છે કામ જાગૃત અવસ્થામાં સ્થૂળ શરીર જાગૃત અવસ્થામાં સ્થૂળ શરીર જીવાત્મા દ્વારા અંદરથી જીવાત્મા કે સ્થૂળ શરીર કામ કરશે શું કરશે તો કે જગતના પદાર્થના સંપર્કમાં આવે છે એટલે બીજા જોડાય છે આપણે શરીર જોડાય ચાલીએ છીએ વાતચીત કરીએ છીએ મળીએ છીએ બરાબર જગતના પદાર્થો સાથે સંપર્કમાં આવે છે ઉપભોગ કરે છે આ ઉપરાંત શું કરે છે ઉપભોગ કોનો ઉપભોગ કરે છે તો કે જગતના જે પદાર્થો છે બરાબર એનો ઉપભોગ કરે છે જે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય દ્વારા થાય છે અને આ ઉપયોગ જગતના સુખનો ઉપયોગ એ કોના દ્વારા કરે છે તો કે જ્ઞાનેન્દ્રિય દ્વારા અને કર્મેન્દ્રિય દ્વારા એ કરે છે અને જ્યારે જીવાત્મા બરાબર મૃત્યુ પામે છે ત્યારે જીવાત્મા આ સ્થૂળ શરીર જે છે એ છોડી અને જાય છે ત્યારે આપણે મરીએ છીએ ત્યારે આપણામાંથી જીવ કે ચેતન તત્વ નાશ પામે છે અને સ્થૂળ શરીર એ માણસ પોતાનું અહીં છોડી દે છે એટલે જીવાત્મા મૃત્યુ સમયે શરીર છોડી દે છે આત્મા વયો જાય છે શરીર પૃથ્વી પર પડી રહે છે પછી આપણે બધા એનો અગ્નિ સંસ્કાર કરીએ છીએ તો આ હતું તમારું જીવાત્માનું સ્થૂળ સ્વરૂપ આની સાથે આપણો આજનો લેક્ચર પણ પૂરો કરીએ છીએ બાકીનું પાઠના મુદ્દાનો અભ્યાસ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું